અમદાવાદમાં કલા સ્મૃતિ કેન્દ્રમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે સંવાદ યોજાયો હતો. આ સંસ્થાનો હેતુ કલાને પ્રોત્સાહન આપવાનો છે અને સંવાદમાં સેન્સરશિપ, ભારતીય વારસો, નવી અને જૂની પેઢીને સંબંધિત બાબતો વિશે સંવાદ કર્યો. સંવેદના વધારે હોય ત્યારે એ અભિવ્યક્તિના રૂપમાં આવે છે. લેખક જય વસાવડા અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે સંવાદ કરતા સામાજિક જીવનથી લઈને રાજકારણ અને સોશિયલ મીડિયાથી લઈને ફિલ્મોમાં રજૂ થતી અભિવ્યક્તિ પર તેમણે તેમના વિચારો શેર કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓએ હાજરી આપી. કથાઓ જે છે, પ્રાચીન કથાઓ, એમાં આઝાદી જોવા મળે. અંતમાં તમને અપરાધી આજકાલ બહુ જ એની ચર્ચા થાય છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, અને એમાં સેન્સરશિપની અમે વાતો કરી, ભારતીય વારસાની વાતો કરી, થોડી આસપાસના માહોલની વાતો કરી, થોડીક આવતીકાલની દુનિયાની વાતો કરી, નવી પેઢીની અને જૂની પેઢીની વાતો કરી. તો ખૂબ મજા આવી, ખૂબ સરસ સંવાદ રહ્યો. અને આ વાત પણ બહુ મહત્વની છે, કારણ કે જે માણસને સંવેદના થતી હોય, ફિલિંગ થતી હોય, એને એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ તો થાય જ. સંવેદના વધારે થાય તો એ અભિવ્યક્તિમાં રૂપાંતર થયા વગર રહે જ નહીં. તો કળા જન્મે છે જ અહીંથી, સંવેદના અને અભિવ્યક્તિના ખેલમાંથી. તો અમે એટલા માટે જ આ વિષય આજે પસંદ કરેલો, અને આ પહેલો જ આવો પ્રકારનો સંવાદ હતો, ડાયલોગ હતો કલા સ્મૃતિ માટે થયેલો. અને ભવિષ્યમાં પણ આનાથી વધારે સરસ સંવાદો અને ડાયલોગ્સ કરવાની તૈયારી સાથે અમે આ કાર્યક્રમ સંપન્ન કર્યો, અને ખૂબ સરસ મજાની મધુર સ્મૃતિઓ બધા મિત્રોને લઈને.